تقديم أو تأخير أو زيادة أو نقصان أو تعويل على غير ما أنزلته عليه أو ريب أو شك أو سهو أو سوء إلحان أو تعجيل عند تلاوة. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين وبه نستعين إنه خير الناس سريع ومعين. الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين خاتم النبيين سيدنا ونبينا ومولانا أبي القاسم مصطفى محمد. اللهم صل على محمد وآل محمد وبآله الطيبين الطاهرين المعصومين المظلومين واللعنة الدائمة على أعدائهم أجمعين من يومنا هذا إلى يوم الدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الكريم، بسم الله الرحمن الرحيم: أفلا يتدبرون القرآن أم على قلوب أقفالها. آمنا بالله وصدق الله العلي العظيم. صلوا على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. شروع کروں اللہ نا نام تھی کہ جے مہربان انے رحم کروا بارو چھے انے صلوات آئے محمد انے آل محمد. قابل احترام علماء احترام تتھا استھانک جماعت نا پرمکھ الحاج رضا علی بھائی شیر علی અને તેમના કાર્યવાહ કમિટીઓ તેમજ આપણી ત્રણ જમાતોના પ્રમુખ, મોહતરમ પ્રમુખ અને માજી પ્રમુખો અને તેના ઓહદેદારો અને સર્વિસ પ્રોવાઈડર, જેથી કરીને હું એ લોકોને સલામ પેશ કરું છું. અને સલામ અલૈકુમ રહમતુલ્લાહી વ બરકાતુ. અને તે બાદ આપના નૌજવાનો, મારી માં બહેનો, આ એક એવી મહેફિલ છે કે જે હમણાં તમે અલહાજ અકબરભાઈ પાસેથી પર તમે સાંભળ્યા અને યુનિયનના પ્રમુખ ના સામે પર તમે સાંભળ્યા. એ કેમ બોલાય કે એવી ઇન્ટરેસ્ટિંગ તકરીર કે જેથી કરીને એ એડ કર્યા આપણા યુનિયનના પ્રમુખ જનાબ અમીરભાઈ, કે એ એક દોરાની મહેફિલ છે કુરાનની. અને એ તો વાત સાચી છે કે જ્યાં કુરાનની મહેફિલ હોય ત્યાં નૂર પણ સાથે હોય છે. અને એ આજે મને પણ ખબર પડી, હું તો એક બાળકી છું, આ જાણે લાઈનમાં હું જોઉં છું કે માજી પ્રમુખનો પણ એક સર્વિસ હતા. એનાથી મને પણ ખબર પડે છે કે એમની ખિદમતોથી, એમની સર્વિસથી આપણા કોમને કેટલું લાભ થયું હશે. અને હું દુઆગો છું કે પરવરદિગાર એ લોકોની ખિદમતને કબૂલિયતના દરજામાં પહોંચાડે. અને આપના નૌજવાનોને કે જે ફ્યુચર લીડર છે એ લોકો એ જોઈ ને એક ઇબ્રત હાસિલ કરે કે કાલે અગર અમે આ સીટ યા અમે આ ઓહદો મળે તો અમે કેવી રીતના અમારા બુઝુર્ગોથી અમે કાંઈ નસીહત લઈ શકીએ, એક્સપિરિયન્સ લઈ શકે. કારણ કે જવાનોમાં તાકાત છે, જવાનોમાં જોશ છે, જવાનોમાં એક જજ્બો છે. પણ જવાનોને એક વાત ન બોલવી જોઈએ કે એની પછવારે જે એક્સપિરિયન્સ છે, જે એ લોકોનું કલા હતી, કુરબાનીઓ હતી, અગર બે એક્સપિરિયન્સ અને તાકાત
બને મેળવી જાય તો અમારી કોમ આગળ વધી શકે છે. આપણે દુઆ કરી કે પરવરદિગાર આપણે તૌફીક આપે કે આપણે કોમની ખિદમત ફી સબીલિલ્લાહ કરતા રહીએ. અને આજે જે કુરાનની મહેફિલ છે, જાહેર વાત છે કે કુરાન ઉપર મોટું થશે શોર્ટ માં, ઇન્શાલ્લાહ હું પછી આગા શમશેર સાહેબની દાવત આપીશ. કુરાન એક અલ્લાહની એવી કિતાબ છે કે જેમાં અલ્લાહ શરત રાખે છે, અલ્લાહ સવાલ કરે છે, અફલા યતદબ્બરૂન ફિલ કુરાન અમ અલા કુલુબિલ અકફાલુહા, વાય યુ હેવ નોટ પોન્ડરિંગ ધ કુરાન, હેવ યોર હાર્ટ બીન લોક્ડ, શા માટે કુરાન પર તદબ્બર નથી કરતા, એમાં સ્ટેગ્નેશન આવી જાય છે. એક છે અકલ, એક છે વિજ્ઞાન. જરાક ફલસફી વાતો છે, મને નથી ખબર કે મારા મજમાને ફલસફી વાતોમાં ઉલઝાઉં, કારણ કે અકલ માટે બુરહાન છે. એમાં અગર હું શરૂ કરીશ તો પછી મને એક કલાક ખપશે, એટલે હું ફક્ત અહીંયા જ અટકી જાઉં છું. અને વિજ્ઞાન માટે જે છે જરૂરત છે. કહે છે કે જ્યારે ઇન્સાન ફિક્ર કરવા મૂકી દે, જ્યારે ઇન્સાન સોચવા ઇન્સાનની અકલ જે છે વીક પડી જાય છે, અત્યારે પછી અહીંયાથી મિસઅન્ડરસ્ટેન્ડિંગ પેદા થાય છે, અહીંયાથી પછી નાની નાની વાતોમાં ખરાબ લગાવવાનું અહીંયાથી પેદા થાય છે, કારણ કે અકલ કમઝોર બની ગઈ છે. અકલ જે છે, હંમેશા વાત યાદ રાખજો, જ્યારે પણ કોઈ ઇન્સાન બયાન કરે છે એમાં કોઈ દલીલ હોય છે. અબુ અલી સિના એક સ્પેશિયલ સ્ટેટમેન્ટ બયાન કરે છે, અગર દલીલ ન હો નહીં હો તો ઇન્સાની ફિતરત થી ઇન્સાન ખારિજ થઈ જાય છે. અલ્લાહુ અકબર. અગર આપણે જોવા જાય તો કુરાન પાક એક મુજસ્સમ દલીલ છે, કુરાન પાક એક જીતી જાગતો સબૂત છે અમારા પાસે, કે જેથી કરીને કુરાનમાં પાસ્ટ પણ છે, કુરાનમાં પ્રેઝન્ટ પણ છે, કુરાનમાં ફ્યુચર પણ છે, કુરાનમાં ફ્યુચર પણ છે. એટલા માટે કુરાન અને અમારું કુરાનનું કોર્સ વર્ક શું છે, કુરાનનું કોર્સ વર્ક એ તકવા છે, કુરાનનું કોર્સ વર્ક જે છે એ પરહેજગારી છે. એટલા માટે કહેવામાં આવે છે કે જ્યારે પણ ઇન્સાન કુરાનની તિલાવત કરે, લા યમસ્સુહુ ઇલ્લા મુતહરૂન. હવે આ જે છે ઝાહરી પણ, કારણ કે જ્યારે પણ બાતિની પણ કાનૂન ની કિતાબમાં તમે વાંચશો એમાં પનિશમેન્ટ છે, ક્રાઇમ અને પનિશમેન્ટ છે કે નમીનભાઈ, અહીંયા ક્રાઇમ અને પનિશમેન્ટ, તમે અગર ઈ કરશો તમે પનિશમેન્ટ મળશે, ઈ કરશો પનિશમેન્ટ મળશે, ઈ કરશો પનિશમેન્ટ મળશે. હવે હું આ અમીનભાઈને એક ડાયરેક્ટ ક્વેશ્ચન કરું છું કે અમીનભાઈ મને ઈ બતાવો કે તમે એઝ એ વકીલ એક સવાલ કે આવી કોઈ એવી તમારી કિતાબોમાં જે વોલ્યુમ્સ છે, બ્લેક 1 બ્લેક 2 બધું વોલ્યુમ કાનૂની કિતાબોમાં, ફક્ત એક જ કાનૂન છે શું કે આ ફક્ત કોઈ ઇન્સાન નેકી નથી કર્યો, ફક્ત વિચાર્યો તો એને રિવોર્ડ મળશે? હરગિજ નથી, હરગિજ નથી. ફક્ત ઈ જ છે, અગર તમે ક્રાઇમ કરશો તમે ઈ મળશે, અને ઈ નથી અગર તમે રિવોર્ડ કઈ કરશો, કઈ સારું કામ કરશો એવું તમે કઈ સારું તમે રીઝન મળશે. પણ કુરાન કહે છે કે અગર તમે ફક્ત નેક ની બારામાં તમે ફક્ત વિચારશો તમે અજર મળી જશે. કે મદીનામાં એક કોમ્પિટિશન થતી હતી
કે સૌથીમાં સૌથી જે છે મોટામાં મોટો શાયર કોણ છે, પોએટ કોણ છે, બધા બધા પોતાના મખસૂસ શાયરી ખાને કાબામાં ટીકાવતા ગયા અને કરતા ગયા. પછી રસૂલ ખુદાનો વારો આવ્યો અને રસૂલ ખુદાને કહેવામાં આવ્યું કે યા રસૂલલ્લા હવે તમે પણ કઈ શાયરી કરો, તમે પણ કઈ બોલો. તો સરવરે કાયનાત ખાને કાબામાં ઇન્ના આતૈના કલ કૌસર ફસલ્લી લરબ્બિકા વનહર ઇન્ના શાનિયકા હુવલ અબતર. આ ઇન્કાવીને એના ઉપર ખાને કાબાની દીવાલ ઉપર લટકાવી દીધા અને બધા જે મશહૂર શાયર હતા એ લોકોના પસીના આવી ગયા. એ લોકો વિચાર કરતા હતા કે આખિર એના કરતા બહેતર શાયરી ક્યાંથી લાવે. તો એના નીચે એ લોકો લખી દીધા મા હાઝા કલામુલ બશર, એ કોઈ બશર નું કલામ નથી. સલાવત કરો મુહમ્મદ વાલે મુહમ્મદ પર. ત્યારે અમારો પ્રોબ્લેમ એ જ છે કે અમે કે અમારી પર્સનલ લાઈફ ની અંદર તો એ હોય છે. પછી અમે કુરાન ઉપર ભી આવી જાય છે. એક વાત યાદ રાખજો, અગર અમારી મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય છે, જરાક એ હું ક્લિયર કરી નાખું. અમે કહીએ છીએ કે ફલા નોર્મલ પીપલ, જાહિલ પીપલ અગર અખ્તલાફ ફેલાવશે તો કોમ્યુનિટી ની અંદર જહાલત ફેલાવશે. એ હંમેશા યાદ રાખવાની વાત છે. સલાવત પર મુહમ્મદ વાલે મુહમ્મદ પર. એટલા માટે સરવરે કાયનાત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વ આલિહી વસલ્લમ ફરમાવી ગયા. શું ફરમાવી ગયા? કયામતના દિવસે ત્રણ ચીજો તમને શિકાયત કરશે, કમ્પ્લેન. ઇન ધ ડે ઓફ જજમેન્ટ ધ થ્રી થિંગ્સ વિલ ગોઈંગ ટુ કમ્પ્લેન ઇન ધ ડે ઓફ જજમેન્ટ. ત્રણ વસ્તુ જે છે કયામતના દિવસે કમ્પ્લેન કરશે. પહેલી મસ્જિદ કમ્પ્લેન કરશે કે હું તમારી દરમિયાન હતી પણ કોઈ અહીંયા નમાઝ પડવા ન આવતો હતો. અઝીઝાની ગ્રામી મસ્જિદ ઇમામ અલી અલેસલામ ને આ સવાલ પૂછા કરવામાં આવ્યું કે મૌલા તમે જન્નતમાં વધારે ખુશી મળે છે, તમે જન્નતમાં તમે વધારે રાજી થાઓ છો યા મસ્જિદમાં તમે વધારે રાજી થાઓ છો? તો મૌલાનો જવાબ તમે સાંભળો કે જો કે મને મસ્જિદમાં વધારે રાહત મળે છે. સામે વાળો પણ હોશિયાર હતો, ફક્ત એક ખોજો હશે. ખેર, તો એ સવાલ કર્યો, મૌલા જન્નત તો કઈ મિસ કરવાની કઈ ચીજ છે? જન્નતમાં તો હૂર છે, આ છે, એમ છે, એમ છે, ખેર એ તો નથી. તો એમ ઈ કહેવામાં આવ્યું, ઈ તો ને કહેજો, પણ ઈ જનરલ એક્ઝામ્પલ આપું છું. તો ઈ કહે છે કે મોલા જન્નત તો કઈ મિસ કરવાની ચીજ નથી, પછી તમે મસ્જિદ ને જે છે વધારે ઇમ્પોર્ટન્સ શા માટે આપો છો? ત્યારે મોલા એ કાયનાત નો આ જવાબ અને મારે લોકોની દરમિયાન હતો, ફક્ત એ લોકો હાથ જુમા થી મહેદૂદ રાખી દીધા બસ. ખેર, તો આલિમે દીન કયામત ના દિવસે અત્યારે અમારામાંથી કેવા કેટલા હશે કે જે વઝુ ની તસદીક ઉલમા પાસે કરાવે છે? કુરાન-એ-મજીદ એ અમોને કમ્પ્લેન કરશે, એ અમોને શિકાયત કરશે કે હું એ લોકોની દરમિયાન હતો પણ એ લોકો જે છે મને કાંઈ ફાયદો નથી ઉપાડ્યા મારાથી, બસ ફક્ત કુરાન
કુરાન મરહૂમો માટે પડવા માટે ફકત નથી આવ્યો. ખેર તમે કાલેથી મૂકી નહીં દેજો, એ તો જેટલા મરહૂમીન છે બધા મારે તમારી ઘર પકડશે કે તમે શા માટે નહીં. ફકત મરહૂમીન માટે કુરાન નાઝિલ નથી થયો, ફકત શબે કદર માટે કુરાન ને માતાઓ પર જેમ તો ગઈકાલે મૌલાના આગા બોજાની પર બયાન કર્યા કે કુરાન અગર આવ્યો છે તો પોતાની લાઈફ સ્ટાઈલ ને બદલાવવા માટે કુરાન આવ્યો. પોતાની લાઈફ સ્ટાઈલ ને કુરાન બદલાવવામાં આવ્યો છે એટલા માટે માહે રમઝાન અગર ખલાસ થઈ જાય અમારી હેબિટ ને ચેન્જ કરવાની જરૂર છે. એટલા માટે સરવારે કાયનાત કીધા કે સૈયદ અઝમાન હું આ જમાનાની વાત જોઉં છું અને મને બહુ બીક લાગે છે. પહેલું કે માહે રમઝાન ખલાસ થઈ જશે એ લોકોની સ્પિરિચ્યુઆલિટી પર ઓછી થઈ જશે. બીજું કે કનાઅત, કનાઅત જે છે ખતમ થઈ જશે. અને ત્રીજી ચીજ શર્મ હયા જે છે નીકળી જશે. અત્યારે બધા શર્મ હયા ની પ્રેક્ટિસ કરતા હતા, બધા ઓલમા માવતર ની ખિદમત કરતા હતા. બસ ઈચ એટીટ્યુડ અગર માહે મુબારક રમઝાન પર થાય તો અમે સમજી લેશું કે હા માહે રમઝાન ની આ અયામો માં અમે અસર થયું છે, માહે મુબારક રમઝાન માં આ રોજા થી અમને ફાયદો થયો છે. બસ અઝીઝાન ગ્રામી અંતમાં અંતમાં હું ફક્ત ઈચ કન્ક્લુડ કરીશ સ્પેશિયલી મારા નવજવાનોને એક મેસેજ આપી કે પછી તમારી સહમત હું તમામ કરી દઈશ. હું પછી આગાને આ ઇજાજત આપીશ કે આપે ઇન્શાલ્લાહ રિક્વેસ્ટ કરીશ ઇજાજત તો ખેર ને છે જ. સલવાત અલી મોહમ્મદ વાલે મોહમ્મદ વાલે ફકત મારા નવજવાનોને એક મેસેજ આપીશ. એ એક એવો ઇમ્પોર્ટન્ટ મેસેજ છે કે અગર કોઈ પણ ઇન્સાન એ મેસેજ ઉપર અમલ કરે તો અમારી જે નેગેટિવ થોટ્સ છે ને નીકળી જશે. અમો આજે અમે અગર નાંદા છે તો વી શુડ નોટ ઇન્વોલ્વ ઇન પોલિટિક્સ. અમે સિયાસતમાં ઇન્વોલ્વ નથી. મોટાને પોતાનું કામ કરવા દો. બટ અગર અમારી ગંદી સિયાસત એની અંદર અગર આપણે ઇન્વોલ્વ થશો તો પછી આપણે કુરાનમાં ગૌર ઓ ફિક્ર કરવાની શક્તિ જે છે ઓછી. હમણા અમારી ટાઈમ છે પોતે ઓટોમેટિકલી ઇન્સાન કુરાન ની તિલાવત કરે અને કહેવામાં આવે છે રસૂલ ખુદા મુહમ્મદ મુસ્તફા સલ્લાહુ અલી વઆલિ વસલમ ફરમાવી ગયા છે અને કહે છે કે જે પણ કોઈ ઇન્સાન દિવસમાં ફક્ત 50 આયત પડે અને એનો ગૌર ફિક્ર કરે તો એ મોમિન ની લિસ્ટમાં આવી જાય છે. અને જે કોઈ રાતના અડધી રાતના ઉઠીને કુરાન ની તિલાવત કરે સિદ્ક નિયત હમણાં અમારા પાસે ટાઈમ છે ચાન્સ છે અમારા પાસે તો ફરિશ્તાઓ એકબીજાને કહે છે કે એ કઈ કેવો ઘર છે કે જે અહીંયા નૂર નીકળે છે. કેવો ઘર છે કે જે અહીંયા નૂર નીકળે છે. એટલા માટે કહેવામાં આવે છે કે જ્યારે પણ કોઈની રૂહ અગર કબ્જ થતી હોય કોઈનું વખતે આખિર હો તો તમે એમને એવી જગ્યામાં લીટાવી નાખ્યો જ્યાં એ કુરાન પણ ત્યાં અમારી રૂહ આસાનીથી મલકુલ મોત કબ્જ કરી દેશે. એ છે કુરાનની બરકત. જાણે કુરાનની એટલી બરકત હોય તો બારિશે કુરાનની શું બરકત ના હશે, બારિશે કુરાનની શું બરકત ના હશે. બસ અઝીઝાની ગ્રામી શાયર કહે છે અંતમાં કે તેરે રુખસારો કો વલ ફજ્ર કી તનવીર કહેતે હૈ, તેરે ઝુલ્ફો કો હમ લૈલ કી તસવીર કહેતે હૈ. કલામુલ્લાહ ઓર શબ્બીર મે બસ ફર્ક હૈ ઇતના ઉસે કુરાન ઓર ઇને કુરાન કી તફસીર કહેતે હૈ. ખુદા વંદ તઆલા પાસે દુઆ કરે પરવરદિગાર આપની આ કરેલી ઇબાદત ને કબૂલ ફરમા અને આપણે તૌફીક આપ કે આપણે વધારે પડતું કુરાન ઉપર ગૌર ઓ ફિક્ર કરવાની જે છે તૌફીક આપે અને એના ઉપર અમલ કરવાની તૌફીક અલ આપે અને આપણા નવજવાન ભાઈઓને તથા બધા મોમિનીન વલ મોમિનાતને એ કોશિશ થાય કે અમે હંમેશા પોઝિટિવ થિંક કરે એટલે બી પોઝિટિવ. વા આખર દાવાના અલહમદુલિલ્લાહ રબ્બિલ આલમીન.